આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ ઘનશ્યામનગર સોસાયટીમાં ફ્રીજ અને એસીના ગોડાઉનમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેમાં ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો સુરત શહેરમાં એક બાદ એક આગના બનાવો સામે આવી રહ્યા છે વરાછાની લબ્ધી મિલમાં આગ લાગતા કાપોદ્રા અને હવે વરાછા વિસ્તારમાં આગની ઘટના બનવા પામી છે જેમાં સુરતના વરાછા ઘનશ્યામનગર ખાતે આવેલ એસી અને ફ્રીજના ગોડાઉનમાં આગ લાગી હતી ગોડાઉનમાં ફ્રીજ અને એસીમાં ગેસ ભરવાનું કામ ચાલી રહ્યું હતું જેમાં પાછળના ભાગે કોઈ વ્યક્તિ કોઈ કારણોસર આગ લગાવતા ગેસને લઈને આગ લાગવા પામી હતી જે આગ વધુ ફેલાઈ જતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જ્યાં ફાયરે પાણીનો મારો ચલાવી આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો જો કે આગના કારણે ગોડાઉનનો સંપૂર્ણ સામાન બળીને ખાક થઈ જવા પામ્યો હતો જેમાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે કાપોદરા ઇન્ચાર્જ ફાયર ઓફિસર વીએન રોજીવાડિયા અમને 9:36 કલાકે કોલ મળેલો ફાયર કંટ્રોલ દ્વારા કે એક ઘનશ્યામનગર શેરી નંબર 3માં દુકાનમાંથી ધુવાળા નીકળે છે જે ઘટના સ્થળે આવીને તપાસ કરતા માલિકને પૂછતા એને ફ્રીજ અને એસીની ગોડાઉન હોય જે ગંભીરતા જોઈ અને અમે બીજા ગેટના કતારગામ અને ડુંબાલથી ગાડી બોલાવી લીધી હવે એવું જાણવા મળેલું છે માલિકને પૂછતા કે અંદર રિફિલિંગનું કામ ગેસ ભરવાનું કામ ચાલુ હતું અને પાછળની ભાગે કોઈ કચરો સળગાવેલો જેથી ગેસ લીકેજ હોય અને ફ્રેમ પકડી લીધું